स्टूडेंट्स गुड मॉर्निंग आजनो आपणे जीके में लेसन नंबर 11 शब्द समूह माटे एक शब्द बराबर तो अहीं जुओ शब्द समूह आपेला छे ए टोटल 25 छे तो तमारे याद राखवाना छे मोडे करवाना छे ए परथी हूँ तमने जे स्वाध्यायनो फोटो मोकलूँ ए तमारे जाते भरवानुं छे बराबर એટલે ખાસ તમારે યાદ રાખીને મોડે કરીને જાતે જ પૂરું પડશે તો જો હું એકવાર વાંચી દઉં છું લખતા વાંચતા આવડવું તે અક્ષર જ્ઞાન જેને શત્રુ નથી તે અજાત શત્રુ તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ નિરાધાર બાળકોને રહેવાનું સ્થળે અનાથ આશ્રમ જેની આરપાર જોઈ શકાય તેવું પારદર્શક પોતાના હાથે લખાયેલું પોતાનું વૃતાંત એટલે કે આત્મકથા બાળકથી માંડીને વૃદ્ધ સુધી તો આબાલ વૃદ્ધ ઈશ્વર છે એમ માનનાર આસ્તિક જગતમાં ઈશ્વર છે જ નહીં એમ માનનાર તો નાસ્તિક જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર તો ઉડાવ જોઈએ તે કરતાં ઓછું વાપરનાર તો કંજૂસ અને જોઈએ તેટલું જ વાપરનાર તો કરકસર્યું બરાબર એટલે જો અમુક આમાં સેમ શબ્દો છે એ તમારે ખાસ યાદ રાખીને મોડે કરવાનું છે જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર તો એ શું આવશે ઉડાવ ઓછું વાપરનાર તો કંજૂસ અને જોઈએ એટલું જ વાપરનાર તો કરકસર્યું એટલે એ અમુક શબ્દ સમૂહ સરખા છે એટલે તમારે ખાસ યાદ રાખીને મોડે કરવાના છે પછી આગળ 13 નંબર આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે કાલ્પનિક રેખા એટલે કે ક્ષિતિજ જેનો પતિ મરી ગયો છે તે સ્ત્રી વિધવા જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ તો વિદુર ચોમાસું પાકે ખરીફ પાક શિયાળો પાકે રવિ કા તો રબી બધા જ રાજા ઉપર પોતાની સત્તા સ્થાપનાર તો ચક્રવર્તી પારકાનું ભલું કરનાર પરોપકારી લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર પીઢ મોટી ઉંમરના વ્યક્તિઓને અપાતું શિક્ષણ એ પ્રૌઢ શિક્ષણ દરિયામાંથી મોતી કાઢનારા મરજીવા ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે માધુકરી પથ્થર પર કોતરલેખ શિલાલેખ આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા તો વેગશાળા તો બસ આ છેલ્લું જે હતું આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા તો વેધશાળા ત્યાં સુધી તમારે યાદ રાખવાનું છે અને તે પરથી હું તમને જે સ્વાધ્યાયનો ફોટો મોકલું એ સ્વાધ્યાય તમારે જાતે આ જોઈને મોડે કરીને પૂરવાનું છે નેક્સ્ટ આપણું લેસન નંબર છે 12 સામાન્ય પ્રશ્નો આ પ્રશ્નો એવા છે કે તમે રોજિંદા જીવનમાં સાંભળતા હશો અને ઘણા બધા સવાલ જવાબ તમને આવડતા પણ હશે તો બસ એ સવાલના જવાબ વિકલ્પમાંથી શોધીને આપણે લખવાના છે પરંતુ આ તમારે નોટબુકમાં પણ ઉતારવાનું છે બરાબર તમારી જીકેની ટેક્સ્ટબુકમાં જે બાજુમાં બોક્સ આપ્યું છે એમાં જે બી એ બી સી ડી જે આવતું હોય એ તો લખવાનું છે એ સિવાય નોટબુકમાં પણ ઉતારવાનું છે બરાબર તો જેમ કે પહેલા નંબર ઉપર છે ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે તો ગાંધીનગર બરાબર બસ એટલું લખવાનું છે ચારે ચાર વિકલ્પ લખવાની જરૂર નથી ફક્ત ક્વેશ્ચન અને આન્સર તો ચલો હવે આપણે બધા વાંચી જઈએ હાથીના બચ્ચાને શું કહે છે મદન્યુ ગરબાએ કયા રાજ્યનું લોકનૃત્ય છે તો ગુજરાત આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલ અશોક ચક્રનો રંગ કેવો છે તો વાદળી નીચેના પૈકી કયું પક્ષી સૌથી ઊંચું છે તો શામળું એવું કયું પક્ષી છે જે પોતાનો માળો બાંધતો નથી કોયલ કારણ કે કોયલ એ શું કરે છે એ પોતાના ઈંડા એક કાગડાના માળામાં મૂકી આવે છે એટલા માટે એ પોતાનો માળો બાંધતી નથી પૃથ્વી પર સૌથી શક્તિશાળી પ્રાણી કયું છે હાથી મારુતિ શબ્દનો અર્થ શું થાય છે હનુમાન પછી 9th નંબર ઉપર છે જો આપણા જીવનમાંથી પૈડાને દૂર કરવામાં આવે તો હાલની સંસ્કૃતિનો અંત જ આવી જાય ઇનામ શબ્દનો વિરોધી શબ્દ કયો થાય તો સજા સારું કામ કરીએ
તો ઇનામ મળે અને ખરાબ કામ કરીએ તો સજા। રાજા માટે કયો શબ્દ લાગુ પડતો નથી? તો કર્મચારી। ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો હોકી। નીચેનામાંથી કયો શબ્દ જોડણીને દ્રષ્ટિએ સાચો છે? તો લાસ્ટ, ડી, પૂર્ણાહુતિ। બરાબર, હવે જુઓ આગળ 14 નંબર ઉપર છે। ગુજરાતી જોડણી કોષમાં શ્રવણ શબ્દ જોવો હોય તો તે કયા વર્ણની યાદીમાં આવે? તો શ્રવણ, એટલે કે ડી। કયું પંખી સુંદર માળો બનાવે છે? તો સુગરી। આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર। કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે? તો કોલેરા। નીચેનામાંથી કયું સ્થળ દરિયા કિનારે આવેલું વિહારધામ છે? તો તિથલ। ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે? તો કેરી। સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો? તો મૂળરાજ સોલંકી। ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો દાંતીવાડામાં। બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો પાલનપુર। પછી 23 નંબર ઉપર છે। તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગર। જનગણમન એ રાષ્ટ્રગીતના રચયિતા કોણ હતા? તો રવીન્દ્રનાથ ટાગોર। આ મારો સહોદર છે, એમાં સહોદરનો અર્થ શું થાય છે? તો ભાઈ। વિશ્વવિખ્યાત કાર્ટૂન મિકી માઉસના સર્જક કોણ હતા? તો વોલ્ટ ડિઝની। આણંદની અમૂલ ડેરી શાનું ઉત્તમ ઉદાહરણ છે? તો સહકારી મંડળી। નીચેનામાંથી કયો શબ્દ અન્ય શબ્દો સાથે બંધ બેસતો નથી? તો ધર્મશાળા। કયા નેતાનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો ડૉક્ટર રાધાકૃષ્ણ। દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો લેક્ટોમીટર। બરાબર, તો બસ આ 30 તમારા સામાન્ય પ્રશ્નો છે, જે તમને આવડતા જ હશે એ તમારે યાદ રાખવાના છે, મોડે કરવાના છે, અને જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે તમારે નોટબુકમાં ઉતારવાના છે। હવે આપણું આજનું લેસન નંબર 13 છે, તર્ક કસોટી, જે આપણું આ ફર્સ્ટ સેમનો લાસ્ટ લેસન છે। બરાબર, તો અહીંયા તમને દેખાઈ રહ્યું હશે કે પ્રશ્ન આકૃતિ સામે ઉત્તર આકૃતિ આપેલી છે અને બોક્સમાં આન્સર લખેલો છે। બરાબર, તો તમારા પ્રશ્ન આકૃતિ એ બી સી ડીમાંથી ગોતીને તમારે જાતે લખવાનું છે। બરાબર, તો આ તમારે કોઈની મદદ વગર જાતે જ આપેલ બોક્સમાં લખવાનું રહેશે। બરાબર, ઓનલી માઇન્ડ ગેમ જેવું છે, જે તમે જાતે લખશો તો તમને મજા આવશે, જોયા વગર, ક્યાંય બી કોઈ બીને પૂછ્યા વગર જાતે બોક્સમાં આન્સર લખવાના છે। આના ફોટા હું તમને વિડીયો સાથે સેન્ડ કરી દઈશ। બરાબર, અને અમુક ફોટા હું તમને જુઓ આ વિડીયોમાં હું બતાવી દઉં છું કે કઈ રીતનું છે। તો જુઓ આ 1 નંબરથી લઈને 1, પછી 2 નંબર ઉપર જેમ કે ફીસ છે, 3 નંબર ઉપર પાંદડું છે। બરાબર, તો એ ટોટલ 17 નંબર સુધી છે। તો તમે ખાલી ફક્ત અત્યારે જોઈ લો, જોઈને તમારે યાદ રાખવાનું છે અને તમારે અંદર બોક્સમાં આપેલ છે ત્યાં ખાલી એ બી સી ડી જે ઓપ્શન આવતું હોય બસ એ લખવાનું છે, તો તમને આમાં મજા પણ આવશે। બસ હવે આજે આપણે જીકેનું ફર્સ્ટ સેમનું અહીં સુધી મૂલ્યાંકન 1 છે, એ હું તમને નેક્સ્ટ જ્યારે આપણે રિવિઝન કરવાનું થશે ત્યારે હું તમને જણાવી દઈશ। બાકી આપણે ફર્સ્ટ સેમનો જીકેનો કોર્સ અહીંયા આપણો ફિનિશ થાય છે, એટલે હું જે તમને ફોટોસ મોકલું એ પ્રમાણે તમે ફોલોઅપ કરીને તમે લખી લેજો।